હવે પહેલાં ખબર હોય તો તમે આપણે લઈ ગયા હતા ગાડી આપણે રેલીમાં, અને આપણે એટલે એ કાચ આપણે અત્યારે એને કરવા એવા ફિટ અત્યારે આજે કાચનું કરે છે. હવે જે આ છે એ હવે ફિટ કરવાનો છે. હવે આ પાર્સલ લઈ પાર્સલ આપણે લેવાનું હોય હવે લઈ જઈએ. ગાડીનું કામ તો પતી ગયું, હવે કામદીરનું કામ એ પતાવી નાખીએ અને હવે પાર્સલ દેવાઈ ગયું એટલે હવે જાય સીધા ઘરે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો તમે જોયું જેમ સિનેમેટિક્સમાં સ્ટાર્ટિંગમાં કે હું કંઈક લખું છું કે કંઈક વાંચું છું, તો યા આફ્ટર સો 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 લોંગ હું અત્યારે લખવાની ટ્રાય કરું છું. થોડીક પ્રોબ્લેમ આવે છે કેમ કે ઘણા ટાઈમથી મેં વિડીયોઝ કે એવું કંઈક અપલોડ નથી કર્યું, ઘણા ટાઈમથી શોર્ટ ફિલ્મ્સ કે એવું કંઈ નથી બનાવ્યું, બટ હવે મને થોડુંક યુનિક કરવાનું મન થાય છે. સો લખવાની ટ્રાય કરતી હતી, લખાણું તો નથી એટલે બુક્સ બી વાંચી, શો બી જોયા, શોર્ટ ફિલ્મ્સ બી જોઈ. સો ટ્રાય કરું છું અને શું બહાર આવે છે જોઈએ. એન્ડ બ્લોગને આગળ વધારીએ, મળીએ. અત્યારે થઈ ગઈ છે સવાર, સવારના વાગ્યા છે 9, આઈ થિંક 10 વાગ્યા છે અને હું ઉઠી ગઈ છું અને હું તમને બતાવીશ આજે મારો રૂટીન. એટલે કે હું સવારમાં ઉઠું, પછી બ્રશ કરું, પછી તમે જોતા જ આહું થઈ આને ને મને કેરી કાઢીને તો થીરેને અડી ગઈ, થીર અડી ગઈને લાલ લાલ થઈ ગઈ, જાણે કે કોઈ જીવડું ના કર્યું હોય, ખરાબ લાગે. આજે એક જગ્યાએ જવાનું છે આપણે, એટલી માત્રામાં લેવાનું મોઇશ્ચરાઇઝર. હેલો ગાઈસ, તો અમે જઈએ છીએ, અહીંયા પરસાદી છે મારા, શું કહેવાય, મને તો દાદા ને દાદી થઈ છે ખબર, તમે ઓલું કાકાવાળો બ્લોગ જોયો, તમારા કાકાના મેરેજ હતા એ વાળો, તો એને ઘરે પરસાદી છે, તો અમે લોકો જઈએ છીએ. મમ્મીને વયા ગયા છે અને હું ને પૂજા તૈયાર થતા હતા, પછી હમણાં વાર્ગો લેવા આવ્યો, તો અમે જઈએ. ચાલો
થઈ ગયો છે. અમે કેટલા બધા વિડીયો શૂટ કર્યા પછી હવે નિરાતે ટાઈમ મળ્યો ત્યાર તો આનો પાછો. તો બહુ સિમ્પલ મેકઓવર કરીને અત્યારે હું જાઉં છું મારી એક ફ્રેન્ડને મળવા, કેમ કે થોડું કામ છે. અને ભાર્ગો એન્ડ બાલી ગયા છે, ભાર્ગો મારી સાથે જ્યારે બાલી ને ભાર્ગો આજે રોઝુ રહ્યા છે. 27 રોઝુ બહુ સારું હોય છે. તો એ બે આજે રોઝુ રહ્યા છે તો આખો દિવસ કઈ બ્લોગમાં તો શૂટ કર્યો, સૂતા હતા મસ્ત. તો અત્યારે એના ફ્રેન્ડ જે છે બાલીના ભાર્ગવના, એ લોકો એને ઇફતારી માટે બોલાવ્યા હતા, એ લોકો ત્યાં ગયા છે. એન્ડ હું બી એક મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, મારે થોડું કામ છે, કામને લગતું કામ છે. તો ચાલો જઈએ. હું કેવી લાગું છું મને કહેજો. અને આ ડ્રેસ બહુ જૂનો છે, મેં આ ફ્લિપકાર્ટમાંથી લીધો હતો, આના થઈ ગયા છે 2-3 વર્ષ. બટ ફિટિંગ અને એવો ને એવો છે, કેમ કે મેં બહુ ઓછો પહેર્યો છે, પણ આ મારો ફેવરિટ છે. Hi, after so long. Guys, હવે બહુ બહુ ગેપ રાખી રાખીને મળ્યા છે. નહીં મળવાનો પ્લાન તો બહુ ટાઈમથી થતો હતો, ફાઇનલી અમે લોકો મળ્યા છે. એન્ડ લેટ્સ હેવ સમ પાસ્તા. યે! એન્ડ આની અંદર બ્રોકોલી છે, અને બ્રોકોલી મને કેટલી વાર તમને ખબર જ છે. હાય ગાઈઝ, હેલો. બીજો દિવસ થઈ ગયો છે, બટ વ્લોગ શું કામ એને લેટ આવ્યો. એન્ડ વ્લોગ કેમ નાનો છે એનું રીઝન કહી દઉં તમને. રીઝન એ છે કે શું કહેવાય કે સોંગનું શૂટ બી કરવાનું છે વહેલું વહેલું, અને એને મૂકવાનો પ્લાન બી આપણે કીધું બર્થડે ઉપર છે. સોરી, મારી હેરસ્ટાઇલને ઇગ્નોર કરજો, કંઈક ભગવાન. હા, તો એની પ્રિપેરેશનમાં છીએ બધા, એટલે વ્લોગ ઓછો શૂટ થાય છે. લોકેશન માટે, કોસ્ટ્યુમ માટે, આઉટફિટ માટે, એના માટે બહુ ધક્કા ને એવું બધું ખાવું પડે છે. તો એના લીધે બી વ્લોગ શૂટ નથી થઈ રહ્યો. અને કાલે ભાર્ગવ અને બાલી રોજ ઉર્યા હતા, તો આખો દિવસ એ લોકોએ કંઈ શૂટ બી નહોતું કર્યું, સૂઈ ગયા હતા. કેમ કે જાગે તો યાદ આવે ને કે ખાવાનું પીવાનું છે એવું, કેમકે એમાં પાણી બી ના પીવાનું એમ. અને કાલે મેં બી થોડુંક શૂટ કર્યું હતું, એટલે વ્લોગ એના લીધે થોડુંક ઓછું બન્યો છે. પ્લસમાં પૂજાને બી મજા નથી, તો એને બી કંઈ બ્લોગ શૂટ નથી કર્યો. બાકી પૂજા બ્લોગ શૂટ કરે છે, બાલીનું તો કંઈ કામ નથી, બાલી તો કરતી જ નથી શૂટ બ્લોગ. પૂજા કરે છે, બાલી તો કરતી જ નથી. તો તમે બાલી નીચે કમેન્ટ કરો, બાલી દીદી પ્લીઝ બ્લોગ શૂટ કરો, મારે તમને જોવા છે, એવું તમે લખો નીચે. અને બીજું કે આજે કદાચ આજે અમે સવાર સાસણ જવાના હતા, પણ ન જવાનું. અને લોકેશન જોવા માટે તો એનો બી બ્લોગ મૂકીશું, લોકેશન જોવા જશો એનો. અને સોંગ બહુ મળશે, ગુજરાતી સોંગ છે, મેસઅપ છે, અને એ જલ્દીથી મારા બર્થડે ઉપર આવશે. તો એની પ્રિપેરેશન બી જોરશોરથી કરવાની છે, અને બહુ બહુ મસ્ત શૂટ થઈ જાય, લોકેશન સારું મળી જાય, બસ એવી પ્રે કરું છું. એટલે યા, એવી છે. સો એના માટે બેસ્ટ ઓફ લક કહી દેજો, કેમ કે શું કહેવાય કે આજે જો લોકેશન મળી જાય એનું કામ થઈ જાય. છે તો ખરી 3-4 ઓપ્શન, આપણે સાસણ બાજુ કોઈ ફાર્મ ગોતો નથી, તમારે ધ્યાન ન હોય તો બી કહેજો. ઓળખીતાનું હોય તો, કેમ કે ઓળખીતાનું હોય ને તો શૂટ કરવાની મજા બાકી છે. ને શૂટ કરવામાં તકલીફ એવી પડે કે કોઈને ના ગમતું હોય, કોઈને ગમતું હોય, આપણે બધા શૂટ કરતા હોય તો કોઈકનું લોકેશન યુઝ થતું હોય, કોઈકને લોકેશન પ્રોબ્લેમ બી થતી હોય. એટલે ઓળખીતાનું હોય ને તો વધારે સારું, એટલે થોડાક એક્સક્યુઝ ના આવે. તો હોય તો મને બી કહેજો કે છે દીદી એવું. અને હરેક પ્લસના મારે ઘણા લોકો કીધું, દીદી તમે દ્વારકા બોલાવી હતી કાલે, તો ઘણા લોકો કીધું દીદી તમે શું કહેવાય કે દ્વારકા આવીને વિડીયો બનાવો, અહીં આવીને એટલે સોંગ બનાવો એમ. તો સોંગ મેં સ્પેશિયલી એમના માટે જ, જેમ કે દ્વારકાનું હોય તો કોઈ એવું સોંગ હોય જે દ્વારકામાં જ શૂટ કરી શકાય, અને એમને જ લગતું હોય, એમને જ શું કહેવાય કે આપણે ડેડિકેટેડ કરી શકતા હોય. તો એવા બી સોંગ્સ બનાવવાનો છે ફ્યુચરમાં, ઘણા બધા સોંગ્સ બનાવવાના. આપણે એકમાં તો નથી સ્ટોપ થવાનું, હર મંથ એક સોંગ આવવું જ જોઈએ. અને હું ના કરું ને તો તમારે મને યાદ કરાવવાનું, દીદી આ મહિને સોંગ નથી આવ્યું. કરું છું પ્લાન કે હું રેગ્યુલર બેઝ ઉપર સોંગ નાખી શકું. તો યા, થોડો ખર્ચો છે વધારે, એટલે આપણને મળતા નથી, બટ તમે છો ને મારા માટે, તમે જોઈ લ્યો એટલે ઘણું. તો યા, ચલો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. કાલના વ્લોગમાં કદાચ જો લોકેશન જોવા જશું તો તમને ખબર પડી જશે, બાકી તમારા ધ્યાન હોય તો અમને કહો, એટલે અમે એ બી જોઈ આવીએ. બાય બાય, સી યુ. ખુશ રહો ને ખુશ રાખો. ટાટા.